એ બાળ મજૂરો છે. તો આ બાળ મજૂરો છે એ એની માંગ વધુ વધુ ભારતમાં કેમ જોવા મળે છે, તો એના માટેના જુદા જુદા કારણો જવાબદાર છે. અને એ કારણની અંદર પહેલું જ કારણ એ આપ્યું છે કે બાળ શ્રમિક સસ્તામાં સસ્તું સાધન છે. કોઈ યુવાનને તમે એમ કહો કે 8 કલાકનું કામ છે તો કેટલા પૈસા લઈશ, તો એ એમ કહેશે કે 500-700 રૂપિયા લઈશ. પણ બાળકને તમે એમ કહો કે આલે 50 કે 100 રૂપિયા, તો બાળક સરળતાથી આખો દિવસ 8 કલાક કામ કરશે. એટલે ભારતની અંદર સૌથી સસ્તામાં સસ્તું સાધન એટલે બાળક, એટલે તેને સસ્તામાં સસ્તું સાધન કહેવામાં આવે છે. બાળક પાસે સરળતાથી તમે કામ કઢાવી શકો, પણ યુવાન હોય તો એ ના પાડી શકે, જ્યારે આ વિરોધ કરી શકશે નહીં. બીજું કારણ એ છે કે તેઓ અસંગઠિત હોવાથી અવાજ ઉઠાવી શકતા નથી, તેથી તેનું શોષણ થાય છે. મોટાભાગે બાળકો છે એનું કોઈ સંગઠન નથી હોતું, એ સાથે મળીને કોઈ વ્યક્તિ એનો વિરોધ કરે ને એવા કોઈ અત્યાર સુધી પગલાં લેવાના નથી. એટલે મોટાભાગના ઘણી જગ્યાએ એ બાળકને કામની અંદર રોકશે અને વધુ ને વધુ શોષણ કરશે. એ શારીરિક હોઈ શકે અને માનસિક પણ હોઈ શકે, અને તેને કારણે આપણે ત્યાં શ્રમિકોની માંગ વધુ જોવા મળે છે. બીજું કારણ એ છે કે ડરાવી કે ધમકાવીને બાળક પાસેથી સરળતાથી કામ કઢાવી શકાય. કોઈ બાળકને કામ ન કરતું હોય ને તો કે મારે, પછી ધમકાવે એને ડરાવે, તો એના કોઈ અત્યાચાર ગુજારે એના દ્વારા પણ બાળક પાસેથી કામ કઢાવી શકાય છે. એટલે પણ બાળકોની માંગ આજે ભારતની અંદર વધુ જોવા મળે છે. ત્યાર પછી બાળ શ્રમિકો છે એ ભારતની અંદર સૌથી વધુમાં વધુ જોવા મળે છે. બાળ મજૂરો એટલે સરળતાથી બાળક છે એ ભારતની અંદર ઉપલબ્ધ છે, બાળક મળી આવે છે. અને એના માટે પણ એમ કહી શકાય કે બાળ મજૂરોની માંગ ભારતની અંદર વધતી જોવા મળે છે. ત્યાર પછી માતા પિતા દ્વારા પણ ઘણી વખત મજૂરી પોતાની આવક વધે એવા વિચાર, ખોટી વિચારસરણ દ્વારા પણ એવું વિચારે છે કે તેને કામની અંદર મજૂરી છે એ મોકલવામાં આવે અથવા રાખવામાં આવે તો આપણી આવક વધશે. આ ખોટી વિચારસરણીને કારણે પણ ભારતની અંદર બાળકને બાળ મજૂરી તરીકે મોકલવામાં આવે છે. તો આ કારણો મહત્વના કહી શકાય એવા બાળ મજૂરીના કારણો.